જય સ્વામિનારાયણ. શું છે? બંધુ સહજા નંદ રસ રૂપ. બસ બંધુ શરૂઆત કરી છે, જુઓ. બંધુ સહજા, બંધુ એ કેવો માહોલ હશે? જીવબાને રજ્જા જમાડીએ, ઓરડાની ઓસરી ઢોલિયો ઢાળ્યો છે, સજાન સામે બેઠા છે, નંદ સંતો બાજુમાં બેઠા છે, કેટલાય ભક્તો બેઠા છે, સામે લીલુડો લીમડો છે, આ પદ પ્રેમાનંદ સ્વામી સારંગી ઉપર ગાય છે, અને એ સુરજરામ બેઠા છે અને પ્રેમાનંદ સ્વામી ગાય છે, અને એમાં કે છે, અને શરૂ થાય છે, વંદો સહજાનંદ રસ રૂપ. વંદુ કેટલો શાસ્ત્રનો નિભાવ કર્યો. કોઈ પણ રચના હોય તો પહેલાં મંગળાચરણ કરે. મંગળાચરણ ત્રણ પ્રકારના હોય, ભગવત નમસ્કારાત્મક, ભગવત સ્વરૂપ નિરૂપણાત્મક અને ભગવત પ્રાર્થનાત્મક. ત્રણ પ્રકારનું મંગળાચરણ હોય. કોઈ પણ કવિ, કોઈ પણ સર્જક એક જ મંગળાચરણને પકડે. ભાઈ પ્રેમાનંદ સ્વામીને તમે શું કહેશો? પહેલું પદ એ આખું મંગળાચરણ જ છે, આખું મંગળાચરણ. પહેલું પદ મંગળાચરણ છે, એમાં એને કશું વર્ણન જ નથી કર્યું. પહેલું પદ આખું મંગળાચરણ. ઝડપથી બોલી જાઉં છું. વંધુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ, જેને ભજતા છૂટે ફન કરે ભવ પાર ને રે લોલ. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ, જેને ભવ બ્રહ્માનિક દેવ ભજે તજે કામ ને રે લોલ. જે હરિ અક્ષર ભ્રમયાધાર પાર કોઈ નવ લહેરે લોલ, જેને શે સહસ્રમુખ ગાય નિગમ ને તી કહે રે લોલ. વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ, નક્ષિક પ્રેમ સખી નાનાત રહો ઉરમા રમી રે લોલ. કેવળ પેલું પદ તો એમણે મંગળાચરણમાં લઈ લીધું, પણ ચમત્કાર એ છે કે હંમેશા સર્જક એક જ પ્રકાર મંગળાચરણ પકડે. નમસ્કારાત્મક લીધું હોય તો પછી નમસ્કારાત્મક જ હોય. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિ દયાય ભક્તિ ધર્માં ગજાતાય ભક્ત કલ્પ ધ્રુવાય, એ નમસ્કારાત્મક જ હોય. પછી નમસ્કાર બસ. પ્રેમાનંદ સ્વામીએ ત્રણેયને એક જ પદમાં, ત્રણેય પ્રકારના મંગળાચરણ એક જ પદમાં જોડી દીધા છે. આ રચના તમે શું કહેશો? પેલા નમસ્કારાત્મક બંધુ સહજાનંદ, પછી આખું ભગવત સ્વરૂપનું નિરૂપણ કરી નાખ્યું. જે હરિ અક્ષર બ્રહ્માધાર કે પાર કોઈ નવલ હે લોલ, જેને શે સહસ્રમુખ ગાય નિગમ નથી કહે રે લોલ. આખું ભગવત સ્વરૂપનું તત્વ, એનું તત્વ નિરૂપણ કરી દીધું. અને પાછી છેલ્લી કડીમાં પાછું પ્રાર્થનાત્મક, એટલે કવિને માગણી હોય એવું મંગળાચરણ કરે, તો માગણી મૂકી દીધી. વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ, નખશિક પ્રેમ સખી નાનાદ રહો ઉરમાં રમી રે લોલ. ત્રણેય પ્રકારના મંગળાચરણ એક જ પદમાં એમણે સમાવિષ્ટ કરી દીધા. હવે આમની બુદ્ધિ કાબિલિયત એને શું કહેવું? આપણને લાગે કે આ તો ભોળા સાધુ છે. એ જ વાત છે ને ભાઈ, મને એવું ક્યારેક ક્યારેક થાય છે, રોજ નથી થતું, પણ મને ક્યારેક ક્યારેક એમ થાય છે કે એ બે સહજાનંદ સ્વામીની સાથે જે સંતો આવ્યા હતા ને, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા જે સાધુ હતા ને, એણે હજી એ જે કરી શકે ને એમાંનું કદાચ દસમા ભાગનું જ પ્રગટ કર્યું છે. એમની સાથે આવીને એ કદાચ, હું કહું ને, ક્યારેક ક્યારેક મને આવું થાય છે એમ. એ સહજાનંદ સ્વામી એને રોક્યા છે, આ નહીં પચે, તમે જાળવા જાઓ, આટલું લખ્યું છે એ નહીં બહુ પચે. એટલે બહુ જ થોડું થોડું એમણે આ કાર્ય કર્યું કહેવાય, એમ કહેવાય. બાકી મન મૂકીને જો છૂટા મૂક્યા હોય ને તો ઓહો શું કરે ભાઈ, તમે કેવી વાત કરો છો. આના ઉપરથી આપણને લાગે શું પ્રેમાનંદ સ્વામીમાં શક્તિ નથી, જો પણ હવે એમણે બસ જેટલું જરૂરી દેશકાળ અનુસાર બસ એટલું. શુકાનંદ સ્વામીમાં શું સામર્થ્ય, ગોપાળાનંદ સ્વામીની તો તમે વાત જુઓ જ છો, નિત્યાનંદ સ્વામી છે, આ બધા
પણ મર્યાદામાં રહીને જે કાર્યો થયા એ શ્રીજીની રૂચિમાં રહીને કર્યા છે. તો ત્રણેય પ્રકારના મંગળાચરણના પ્રકાર વણી લીધા એક પદમાં.